तो गुजरात हाईकोर्ट में गोंडलना वधु बे ब्रिज मुद्दे अरजी करवामां आवी। गोंडलना बे हेरिटेज ब्रिज जर्जरित हालत में होवानी रजूआत अरजी में करवामां आवी छे। बे ब्रिजना गमे ते समये तूटी पड़े ते प्रकारना अत्यारे परिस्थिति छे। अरजदार द्वारा आ अरजी करवामां आवी छे त्यारे गुजरात हाईकोर्ट सरकार पासे खुलासो मांग्यो छे। 3 नवेम्बरे जवाब रजू करवा माटे सरकार ने हाईकोर्ट द्वारा नोटिस। भगवंत सिंहजी समय में बंधायेला आ बे ब्रिज जर्जरित हालत में छे। सरदार ब्रिज अने साथे ज गोगावदर चौक पासे आवेल ब्रिज पण जर्जरित छे। महत्वनुं छे के मोरबी जेवी होनारत न थाय तेना माटे थईने आ जवाबदारी स्वीकारवी खूब ज जरूरी छे। जो कोईपण प्रकारनी आवी घटना बने तो जवाबदार कोण हशे ते सौथी मोटो प्रश्न छे। त्यारे गुजरात हाईकोर्टमां वधु बे ब्रिज मुद्दे अरजी करवामां आवी छे। जामनगरमां जुगार केसमां तोड़ करवानो पोलीस पर आक्षेप। बे दिवस पहेला पोलीसे जुगारधाम पर रेड करी हती। पोलीसे 50,000 अने मोबाइल लीधानो वृद्धनो आक्षेप। रोकड मोबाइल पाछे आपवानो कही वृद्धने जाहेर कर्यो फरार। बाईनी वाड़ीना चूनाना भठ्ठा पर पाड़ी हती रेड। वृद्धना तोड़ना आक्षेपथी पोलीस बेड़ामां खड़भड़ाट। 70 वर्षीय लक्ष्मणभाई परमारना पोलीस पर आक्षेप। જૂનું બંડલ હતું અને ઉપલા હતા અને એક મોબાઈલ હતો। મોબાઈલ ની કવર માં 5 નોટું હતું। બધું કાઢ લીધી પછી મેં તો સાહેબ ડોડિયા કરીને ડી સ્ટાફ માં હતા એને મારા પૈસા કાઢી લીધા। મને કે કાકા તમે જાઓ વયા જાઓ તમારો મોબાઈલ ને પૈસા ઘરે મોકલાઈ દે। પછી સવારે તો મારો દાડો હતો, સોમવારે મારા શાળાનો સસરાનો દાડો હતો, પતાવીને આવીને છાપવું હોય તો મને ફરાર જાહેર કર્યો। તો સુરેન્દ્રનગરના ચોટીલામાં કંડક્ટરને ઢોર માર મારવામાં આવ્યો। નકલી પોલીસ એસીબીના અધિકારી બનીને માર માર્યો। એસટી બસ મોડી પહોંચતા ચોટીલામાં માર્યો માર। મંડળ વાંકાની રૂટની બસ મોડી પહોંચતા ઉશ્કેરાયા। तो वधु विगत मेळवीशुं। समरता भावेश प्रजापति फोन लाइन पर जोड़ाई गया छे। भावेश, शुं हतो आ आखो मामलो, कारण के कंडक्टर ने ढोर मार मरवामां आव्यो? चोक्कस अवनी, समग्र मुद्दे वात करवामां आवे तो वारंवार સુરેન્દ્રનગર जिल्लामां ડુપ્લિકેટ ડોક્ટરો હોય, ડિગ્રી વગરના ડોક્ટરો હોય, ડુપ્લિકેટ પોલીસ હોય, તેમજ ડુપ્લિકેટ અધિકારી બની વારંવાર લોકોને હેરાન પરેશાન કરતા હોય છે અને મોટા પાયે તોડકર્તાના બનાવો પણ બનતા રહે છે। એમાં વધુ એક બનાવ, ચોટીલામાં જે મંડોર વાંકાનેર રૂટની જે એસટી બસ હતી એ સમયથી મોડી આવતા એ કંડક્ટર સાથે લપ કરી હતી અને લપ કરીને બે શખ્સોએ કંડક્ટરને માર છે મારવામાં આવ્યો હતો। પોલીસ તે ઘટના સ્થળે પહોંચી હતી। આ બંને જે માર મારતા હતા એની પૂછપરછ હાથ ધરતા બંને પોતાની ઓળખ છે। એક વ્યક્તિએ પોતે એસીબીમાં હોવાની ઓળખ આપી હતી, જ્યારે અન્ય એક મહિલા હતી એને પોતે પોલીસમાં હોવાની ઓળખ આપી હતી। આ બંને લઈને પોલીસે તપાસ કરતા આ બંને છે એ ખોટા નીકળ્યા હતા। આવું કોઈ એસીબીમાં નહોતું, આવું કોઈ પોલીસમાં નહોતું। હાલ તો બંને વ્યક્તિ સામે ગુનો છે એ દાખલ કર્યો છે। અગાઉ પણ આ લોકોએ પોતાની ઓળખ આપી અને કેટલા લોકો સાથે શું છેતરપિંડી કરી કે કેવા પ્રકારનો લાભ લીધો છે એ અંગે પણ વધુ તપાસ છે હાથ ધરી હતી। બિલકુલ, થી આભાર તમામ વિગતો બદલ। તો નકલી પોલીસની ઓળખાણ આપીને મારામારી કરવામાં આવી હતી। ध्वनि प्रदूषण हाईकोर्टमां थयेली अरजी। गुजरात हाईकोर्टमां राज्य सरकार अने पोलीसनुं कोर्टमां एफिडेविट। मंजूरी विना स्पीकर नहीं वगाड़ी शकाय। सरकार रहेणाक अने कॉमर्शियल विस्तार माटे डेसिबल नक्की कर्या छे। सरकार मनफावे तेवा अवाजमां स्पीकर वगाड़वा पर थशे कार्यवाही। सरकार द्वारा डीवायएसपी कक्षाना 56 नोडल ऑफिसरनुं लिस्ट तैयार करायुं। તો વધુ વિગત મેળવીશું। સંવાદદાતા દિવ્યા ચૌહાણ ફોન લાઇન પર જોડાયા છે। દિવ્યા, ધ્વનિ પ્રદૂષણને લઈને મહત્વની ચકોર કરવામાં આવી છે, શું છે માહિતી? અવની, ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી આજે કરવામાં આવી હતી, જે અંતર્ગત ધ્વનિ પ્રદૂષણ મુદ્દે ગુજરાત રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં કોમર્શિયલ વિસ્તાર અને રહેણાંક વિસ્તારોમાં અમુક ડેસિબલ છે એ નક્કી કરવામાં આવ્યા છે અને તે જ પ્રમાણે સ્પીકર વગાડી શકાશે। સાથે જ સ્પીકરની ખરીદી કરનાર કે પછી વ્યવસાય કરનારને જાહેરમાં જ્યારે સ્પીકરનું કરવું વગાડવું હશે તે દરમિયાન પણ પરવાનગી ફરજિયાત લેવી પડશે। તો ડીજેનો બિઝનેસ જે કરતા હશે તે લોકોએ પણ
સરકારની પરવાનગી અને લાયસન્સ ફરજિયાત હશે તો જ આ પ્રકારનો વ્યવસાય છે તે કરી શકશે તેવા પ્રકારનો એફિડેવિટમાં ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે. સાથે જ આવનારા તહેવારો હોય કે પછી અન્ય પણ ફંક્શન હોય ત્યારે પણ સામાજિક કે ધાર્મિક વખતે પણ ફરજિયાતપણે પરમિશન લેવાની ફરજિયાત છે. પોલીસની પરમિશન વગર જાહેરમાં આ સ્પીકર કે કાઈ લાઉડસ્પીકર છે તે વગાડી નહીં શકાય. ધ્વનિ પ્રદૂષણના મહત્વના મુદ્દે અનેક ધ્વનિ પ્રદૂષણને લઈને કાર્યવાહી કરવામાં નહોતી આવતી તેવા પ્રકારની અરજદાર તરફથી કોર્ટમાં રજૂઆત છે તે કરવામાં આવી હતી. જી બિલકુલ જી, આભાર દિવ્યા. પંચમહાલના કાલોલની સસ્તા અનાજની દુકાનમાં તપાસ. જિલ્લા પુરવઠા અધિકારીએ આકસ્મિક તપાસ હાથ ધરી. વીઆર ખેર નામના સસ્તા અનાજની દુકાનમાં તપાસ. તપાસમાં અનાજ અને અન્ય વસ્તુઓનો વધારાનો જથ્થો મળ્યો છે. 10 કટ્ટા ઘઉં, 1 કટ્ટા ચોખા, 10 કટ્ટા તુવેર દાળનો જથ્થો સીઝ, 34 કિલો ચણા, 2 કટ્ટા ચણા દાળનો વધારાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો. વધારાના મળી આવેલા જથ્થાને લઈને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. હર્ષદ અમારી સાથે જોડાઈ ગયા છે. હર્ષદ, કોઈ બાતમીના આધારે આ પ્રકારે તપાસ કરવામાં આવી છે કે શું? જી પ્રીતિ, છેલ્લા કેટલાક દિવસથી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સસ્તા અનાજની દુકાનો ઉપર તપાસનો સપાટો બોલાવવામાં આવી રહ્યો છે અને પંચમહાલ જિલ્લાના જુદા જુદા તાલુકામાં આવેલી સસ્તા અનાજની દુકાનો ઉપર પુરવઠા અધિકારી જાતે જઈ તેમની ટીમ દ્વારા આ પ્રકારની તપાસ કરવામાં આવી છે. જે પૈકી ગત રાત્રે કાલોલના વીઆર ખેર નામના સસ્તા અનાજની દુકાન પર તપાસ કરતા જે મર્યાદિત હોવો જોઈએ તેનાથી વધુ ઘઉં, ચોખા, તુવેર દાળ, ચણા અને ચણા દાળનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવતા દુકાનદાર સામે કાર્યવાહી કરીને તેનો પરવાનો રદ કરવાની તજવીજ હાથમાં ધરી હતી. અહીંયા એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે છેલ્લા એક અઠવાડિયાથી પુરવઠા અધિકારી જાતે પોતાની ટીમ બનાવીને અલગ અલગ સસ્તા અનાજની દુકાનો ઉપર આકસ્મિક તપાસ કરીને જે ગરીબોનું અનાજ છે અને સગે વગે થતું રોકવા માટે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે. આભાર તમામ વિગતો માટે. વડોદરા શહેર જિલ્લાના ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનની હડતાલ. ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર નંદાનું નિવેદન. શહેર અને જિલ્લાની 800 દુકાનો હડતાલ પર છે. તહેવાર ટાણે 3 લાખથી વધુ લોકોને નહીં મળે મફત અનાજ. લાખો લોકો સસ્તા અનાજથી વંચિત રહેશે. સપ્ટેમ્બર માસમાં સરકારે અમારી સાથે બેઠક કરી અને બાદમાં 300થી ઓછા રાશન કાર્ડ ધરાવનારને જ કમિશન અપાયું છે. 500થી વધુ રાશન કાર્ડ ધરાવનારને કોઈ કમિશન આપવાની જાહેરાત નથી કરાઈ. ફરી એકવાર સસ્તા અનાજની દુકાનો એટલે કે ફેર પ્રાઇઝ શોપના એસોસિએશન દ્વારા હડતાળની જાહેરાત કરાવી છે. ચોક્કસ મુદ્દતની હડતાળ છે અને વડોદરા શહેર જિલ્લાના 800થી વધુ રાશન કાર્ડની દુકાનો આજે બંધ રહેશે, હડતાળમાં જોડાઈ છે. ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના જે પ્રમુખ છે જીતેન્દ્રભાઈ નંદા આપણી સાથે. જીતેન્દ્રભાઈ, અગાઉ પણ આપે ચીમકી ઉચ્ચારી હતી, માંગણીઓ કરી હતી, શું માંગણીઓ હતી ને કેમ ફરી વખત હડતાળ કરવી પડી? ગત સપ્ટેમ્બર મહિનામાં અમે માંગણી કરી હતી સરકાર પાસે 30,000 રૂપિયા પ્રતિ મહિના કમિશન, કારણ કે આજની મોંઘવારીના સમયમાં 30,000 રૂપિયા વળતર મળે ત્યારે જ આપણે ઘરનું અને આપણી દુકાનનું વ્યવસાય કરી શકીએ એવી સ્થિતિ હતી. માંગણી કરી હતી સરકારે, અમારી સાથે બેસી અને માંગ સ્વીકારી હતી, પરંતુ ત્યાર પછી અચાનક એવો નિયમ લઈ આવ્યા કે 300 રેશન કાર્ડથી ઓછા રેશન કાર્ડ ધરાવતા હોય એવા જ દુકાનદારોને 20,000 રૂપિયા કમિશન આપવું. એટલે ગુજરાતના 60% દુકાનદારો એવા છે કે જેમનું કમિશન 20,000થી ઓછું છે. અમારી માંગણી હતી કે બધાને જ મળે, પરંતુ સરકારે એવો અન્યાયપૂર્ણ નિર્ણય લીધો અને એમાં 10% લોકોને જ ફાયદો થયો. બાકીના જે 50% દુકાનદારો છે એ આજે પણ 20,000થી ઓછું કમિશન આવી રહ્યું છે અને એમાં ખર્ચ અને પોતાનું ઘર પરિવાર ચલાવવો મુશ્કેલ છે. એટલે અમે સરકારને ફરીથી રજૂઆત કરી, પરંતુ સરકારે સ્વીકાર કર્યા વગર કોઈ પણ નિર્ણય લીધો નથી. એટલે આજથી, એટલે 1 નવેમ્બરથી ફરીથી અચોક્કસ મુદતની હડતાલ પર અચોક્કસ મુદતની આંદોલનમાં જોડાયેલા છે.